મારે ઉતાવળ છે એટલે બોલ શું છે? એવું છે ને રતન કાકી, આ અમારી પલ્લવી રાત દાડો ઉકડાની જેમ વધવા માંડી છે. ઝડ દઈને એને પરણાવી નહીં દઉં ત્યાં લગી મારા જીવને ચેન પડવાનું નથી. તમારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો બતાવો. છોકરા તો ગણાય છે પણ તમારા ઘરને લાયક? હા, યાદ આવ્યું, અંબાલાલ શેઠનો ભત્રીજો અજય હજી કુંવારો છે. એમ? છોકરો હજી ભણે છે. જોકે અંબાલાલ શેઠની બહુ શાંતા બહુ જબ્બર હો. બાપડી બહુ શાંતિથી ઘરે કોલ્યુંય નથી ઉતરવા દેતી. તો સારું, એવી સાસુ જોઈએ છે મારે પલ્લુડીને માટે. જરા જબરી હોય તો જ એને ઠેકાણે આણે. અરે ઠેકાણે તો એવી આણશે કે એના ઠેકાણાનો જ પત્તો નહીં પડે. ગરીબ ગાય જેવી થઈને રહેવું પડશે તારી પલ્લવીને. ઘરને કયે ખૂણે ઘલાઈ ગઈ છે ને એની જ ખબર નહીં પડે. બસ બસ, ત્યારે પલ્લવીને હું ત્યાં જ નક્કી કરી નાખીશ. વિવાહ થાય ત્યારે પેંડા મોકલજે કે પછી ભૂલી જઈશ રતન કાકીને. હું તમે વાત કરો છો રતન કાકી. ચાલ બેસ, ત્યારે હું જાઉં. બસ બસ, આવજે આવજો. કેમ જોયે તમારી દીકરીના પરાક્રમ? મારું માનો અને ઝટપટ સાસરે વિદાય કરી દો. તારી વાત સાચી પણ કઈ નઈ. જુઓ, કાલ ઉઠીને કઈક કાળું ધૂળું કરીને આવશે તો લોકો મને બદનામ કરશે, કહેશે કે સાવકી માએ ધ્યાન ના રાખ્યું. ના, અત્તર ઘડી એનો વિવાહ નક્કી કર્યો. જાઓ. વારું વારું, પણ કોઈ છોકરો તો હોવો જોઈએ ને. છોકરો મેં શોધી રાખ્યો છે. અંબાલાલ શેઠ નો ભત્રીજો હજી કુંવારો છે. ત્યાં જઈને વાત કરો ને. શું? અંબાલાલ શેઠ નો ભત્રીજો અજય? ક્યાં એ લોકો ને ક્યાં આપણે? ભાઈ, આવા શ્રીમંત કુટુંબમાં કન્યા આપવાનું આપણું ગજું નહીં. હા કેમ, તમારે છૈયા છોકરા છે અને માલ મિલકત શું ગળે બાંધીને તમે લઈ જવાના છો? મારું માનો, જે ખર્ચ થાય તે ત્યાં જ એને વિવાહ નક્કી કર્યો. વાર વાર તું કહેતી હઈશ તો હું જરૂર જઈશ. ભાઈ તું રાજી તો જગ રાજી.